अथ सर्वगुणोपेत काल परम शोभन यरहे वाजन जन्मक्षम शान्तरक्षग्रहतारकम् सर्वगुण युक्त परम शोभायमान समय आया। ब्रह्मा जी के द्वारा रोहिणी नक्षत्र आया। ब्रह्मा जी का रोहिणी नक्षत्र सभी दिशाएं प्रसन्न हो गई। आकाशमा तारलाओ शांत थई गया। निर्मल નક્ષત્રોનો ઉદય થયો। એમ તો આ ભાદ્ર પક્ષ આકાશમાં વાદળાઓ હોય, સ્વચ્છ દેખાય નહીં તારલાઓ, પણ હવે ભગવાનનું પ્રાગટ્ય થયું, નિર્મલ નક્ષત્રોનો ઉદય થઈ રહ્યો છે। મંદ મંદ પવન ચાલી રહ્યો છે। રાત્રિના સમયમાં સરોવરમાં કમલ ખીલી રહ્યા છે। શ્રી મહાપ્રભુજી બતાવે છે કે સરોવરમાં કમલ એ તો સૂર્યની કિરણો જ્યારે પડે ત્યારે કમલ ખીલે, અને રાત્રિના સમયમાં કમલ ખીલી રહ્યા છે। આજે આ જગતને ઉજાગર કરવા વાળા ભગવાન કારાગૃહમાં પ્રગટ થઈ રહ્યા છે, એ જોઈને રાત્રિના સમયમાં કમલ ખીલી રહ્યા છે સરોવરમાં। અને હવે આકાશમાં વાદળાઓ ઘેરાયા, ગર્જના કરવા લાગ્યા, અને એ ગર્જના સાથે મંદમ મંદમ જલધારા, મંદ મંદ વૃષ્ટિ કરવા લાગ્યા। પ્રભુના પધારવાની માનો વધાઈ આપી રહ્યા છે। બૂંદન બૂંદન બરસે મેઘા, બૂંદન બૂંદન બરસે મેઘા, બૂંદન બૂંદન બરસે મેઘા, બૂંદન બૂંદન બરસે મેઘા, કજરારી કારી બદરિયા, કજરારી ગરજ ગરજ વ્રજ ઘેરત આવત, ગરજ ગરજ વ્રજ ઘેરત આવત, તરક તરક ચપલા ચમકાવે, તરક તરક ચપલા ચમકાવે, ઉમડ ઘુમડ કર આઈ બદરિયા, ઉમડ ઘુમડ કર આઈ બદરિયા, ચહુ દિશ તે જલ ઘન જલ બૂંદન બરસે મેઘા, બૂંદન બૂંદન બરસે બૂંદન બૂંદન પરમ મનોહર કાલ, મંદ મંદ શીત પવન ચાલી રહી છે। ઋષિઓના મનમાં આનંદ થયો, હર્ષ થયો, અને એવા સુંદર કાલમાં અર્ધરાત્રિના સમયમાં ભાદ્ર શુક્લ પક્ષ અષ્ટમી તિથિ ચતુર્ભુજ સ્વરૂપથી કારાગ્રહમાં ભગવાન પ્રગટ થઈ ગયા। શુકદેવજી કહેતે હે રાજન, વહ કારાગ્રહ મેં પ્રગટ હુઆ બાલક કૈસા થા, તમદ્ભુતમ બાલકમ ભુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ, શ્રીવત્સ લક્ષ્મમ ગલશોભિકોસ્તુભમ પીતાંબરમ સાંદ્રદયોપલોભનમ। બૂંદન બરસે
ऐसे अद्भुत बालक कारागृह में प्रकट हुए चतुर्भुज रूप से श्रीवत्स का चिन्ह कौस्तुभ मणि धारण करीने सुंदर पीताम्बर धारण करीने घुंघराले केश चतुर्भुज रूप थी भगवान प्रकट थया। वसुदेव देवकी जी ने एमना पूर्व जन्म नु स्मरण करावियो। वसुदेव देवकी जी प्रभु ने स्तुति करी अने पछी जोत जोता मा ए चतुर्भुज रूप माथी द्विभुजा थई गया शिशु रूप धारण करी लीधी। श्री महाप्रभु जी कहे छे के कारागृह मा प्रकट थयेलू ए बालक केवू हतू। बालसु रोमसु कम सुखस्य, जिसके रोम रोम में परमानंद बसा हुआ है ऐसे बालक का जन्म कारागृह में। बालह कह ब्रह्मयस्य, ब्रह्मा भी जिनका बालक है वो बालक बन के कारागृह में प्रकट हुए। बालो बालो को ब्रह्मांड विग्रहो यस्य, जेमना बाल बाल जेमनी रोम रोम मा करोड़ो ब्रह्मांड समावित छे एवा बाल रूप थी कारागृह में प्रकट थया। भगवत इच्छा शक्ति ना माध्यम थी जहां भगवान ने खोड़ा मा लीधु द्वार खुली गया, बद्धा सैनिकों मोह दिशा में सुई गया, कारागृह ना द्वार अपने आप खुली गया। अने ए अवे वसुदेव जी ए शिशु रूपे नाना बालक ने सीधा यमुना जी ना मार्ग थी थता गोकुल मा, जहां भगवान ने आज्ञा करी थी कि नंदराय यशोदा जी ना त्यां त्यां गोकुल मा पण बधा मोह दिशा मा सुतेला छे। नंद भवन मा वसुदेव जी आव्या, चुपचाप यशोदा जी ना पासे आ बालक ने सूडावी दीधो अने त्यां जे कन्या नो जन्म थयो तो ए कन्या ने लईने फरीथी ए यमुना जी ना मार्ग थी थता कारागृह मा आव्या। अने ज्यां ए कन्या ने लईने कारागृह मा आव्या, कारागृह अपने आप बंद हो गए। वो कन्या कौन थी कि जो भगवत इच्छा शक्ति से माया ने जो ब्रज में जन्म लिया था, जैसे ही माया मथुरा में आई कारागृह के द्वार बंद हो गए, माया रोने लगी, पहरेदार जागृत हुए, दौड़ते दौड़ते कंस के पास गए, कहने लगे अरे महाराज जल्दी पधारो, आपको मारने वाला आपके काल का जन्म हो चुका है। जहां समाचार सांभळ्या कंस दौड़तो दौड़तो हाथ में शस्त्र लईने आवे छे, कारागृह में आव्यो जोयु तो एक कन्या ना जोया, जे हो ए माहू आने मारी हाथ में लीधो। અને જ્યાં હાથમાં લઈને એને ભીતમાં પછાડવા જાય છે ત્યાં જ એ કન્યા અષ્ટભુજા રૂપ ધારણ કરી લે છે અને કહે છે કે અરે મૂર્ખ, તને મારવા વાળાનો જન્મ તો ક્યાંક થઈ ચૂક્યો છે। જ્યાં આ સમાચાર સાંભળ્યા અને હવે કંસે બધા એના જે આસુરી જે બધા મિત્રો હતા એ બધા મિત્રોને બોલાવ્યા કે એ કાલને એને કઈ રીતે ગોતીએ એની ચર્ચા વિચારણા કરવા લાગ્યો। આપણે એ બધું છોડીને આપણે સીધા ગોકુલમાં જઈએ નંદ મહોત્સવનો આનંદ લેવા માટે। જ્યારે રાત્રિના સમયમાં ભગવાન પધાર્યા, યશોદાજી બધા મોહ નિશામાં સુતેલા, પ્રભુ વિચાર્યું કે હું આવ્યો પણ કોઈ મારું સ્વાગત નથી કરતું, તો પ્રભુએ રડવાનું ચાલુ કર્યું। અને જ્યાં રડવાનું ચાલુ કર્યું તો આ નંદરાયજીના બહેન નંદા સુનંદા યશોદાજીના ભવનમાંથી શિશુના રુદનનો અવાજ આવ્યો। દ્વાર ખોલ્યું તો યશોદાજીના ખોળામાં સુંદર નીલાંબર સ્વરૂપ નીલમણી સ્વરૂપ એવા શ્યામલ લાલાના દર્શન કર્યા। યશોદાજી કહે છે અરે બહેના જાઓ બધાઈ દો નંદરાયજી કો બાબા કો કે કા ભયો, તો કે લાલા ભયો હે। અને જ્યાં લાલા પુત્ર જન્મના બધાઈ સાંભળ્યા, નંદા સુનંદા બ્રહ્મ મુહૂર્તમાં દોડતા દોડતા જ્યાં ગૌશાળામાં નંદરાયજી ગાયોની સેવા કરે છે ત્યાં દોડતા દોડતા ગયા અને કહ્યું અરે બાબા બધાઈ હો બધાઈ હો। નંદરાયજી કહે કા ભયો હે। નંદા સુનંદા કહે રહી અરે ભૈયા, આપને જો ગાયો કી સેવા કરી સંતો કી સેવા કરી વાકે ફલ સ્વરૂપ સુંદર લાલા કો જન્મ ભયો હે, બાબા બધાઈ હો। પુત્ર જન્મના સમાચાર સાંભળ્યા, મંગલ સ્નાન કર્યા, સુંદર શિંગાર ધરાવ્યા, અંજન ધરાવ્યું, લલાટમાં કેસર લગાવી, સુંદર પાગ ધરાવી, શિંગાર ધરાવ્યા, અને હવે સુંદર શિંગાર ધરાવીને લાલાના દર્શન માટે જઈ રહ્યા છે। બ્રજવાસીઓ નંદરાયજીને બધાઈ આપી રહ્યા છે। ધીરે ધીરે આખા બ્રજ 84 કોષમાં નંદ યશોદાને ત્યાં લાલાનો જન્મ થયો વધાઈ ફેલાવા લાગી અને બધા બ્રજવાસીઓ દૂધ દહીં માખણ લઈને નંદ ભવનમાં વધાઈ આપવા માટે ઉત્સવ મનાવવા માટે નંદ ભવનમાં દોડી દોડીને પહોંચી રહ્યા છે। આવો હમ ભી યે નંદ મહોત્સવ કા આનંદ લે, બધા વૈષ્ણવ આજનો આનંદનો દિવસ બધાએ આનંદ કરવાનું છે।
જે વૈષ્ણવ જ્યાં છે ત્યાં ઉભા રહીને શાંતિથી ત્યાં પોતાની જગ્યાએ નાચગાન કરીને આનંદ લઈ શકશે. તો આજ આનંદ કા દિન આઈએ નંદ મહોત્સવ કા આનંદ લે. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો બધાઈ હો. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. બ્રજ મે આનંદ ભયો જય કનૈયા લાલ કી. બ્રજ મે આનંદ ભયો પોતાની જગ્યાએ નાચ મંડળ બનાવે. આ પોતાની જગ્યાએ ઉડમાં આવે છે.
દેવ શિર પર આવે છે, મારો વાલો ગોકુળ માં આવે છે. હે વા કૃષ્ણ મુખ જોઈ અરખાય
કે કોઈ રાસ રમી શકે એટલી જગ્યા નથી. તો બધા માટે હું ભાંગડા જેવો ગાઉં છું, જેથી બધાએ જ્યાં ઊભો હોય ત્યાંથી તાળી પાડીને બધાએ રમવાનું છે. બધા એક સાથે તાળી પાડીને ભાંગડાની આડા ઉભરીઓમાં ઘેર ઘેર થી ગોપીઓ આવે, હર ઘેર ઘેર થી ગોપીઓ આવે, હર મન ગમતા સાજ સજાવે, હર મન ગમતા સાજ સજાવે, હર ઘેર ઘેર થી ગોપીઓ આવે, હર ઘેર ઘેર થી ગોપીઓ આવે, હર મન ગમતા સાજ સજાવે, વાલમજીના 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 ગુણ ગાવે, વાલમજીના ગુણ ગાવે તો ગુણ ગા, વાલમજીના વાલમજીના ગુણ ગાવે, વાલમજીના ગુણ ગાવે તો ગુણ ગા, હારે ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા પ્રગટ થયા પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી.